જય સ્વામિનારાયણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ રિપી લર્નિંગ. હું પ્રકાશ રાદડિયા. મિત્રો, આપણે રેડોક્સ ચેપ્ટરની અંદર ઓક્સિડેશન અંકનો બધા નિયમોનો અભ્યાસ કરી લીધો. રેડી? હવે મિત્રો, આપણે કેટલાક એમસીક્યુનો અભ્યાસ કરશું જે રેડોક્સને લગતા છે અથવા તો ઓક્સિડેશન અંક ઉપર આધારિત છે એમ પણ કહી શકાય. તો મિત્રો, આપણા ઓક્સિડેશન અંક ઉપર આધારિત એમસીક્યુ નંબર પહેલો લઈએ. મિત્રો, નિકલ ટેટ્રાકાર્બોનિલ છે. મિત્રો, આ જે છે એ નિકલ ટેટ્રાકાર્બોનિલ છે. એમાં કાર્બન મોનોક્સાઇડ જે છે એ તટસ્થ લિગેન્ડ છે. કેવો છે? તટસ્થ લિગેન્ડ છે. તટસ્થ લિગેન્ડનો ઓક્સિડેશન સ્થિતિ કેવી લેવામાં આવે? તો મિત્રો, હંમેશા શૂન્ય લેવામાં આવે, એ તમે બધા જાણો છો. તો નિકલની આપણે એક્સ ધારી લઈએ મિત્રો, ચાર વખત આની ઓક્સિડેશન સ્થિતિ આપણે મૂકી દઈએ ઝીરો. કુલ વીજભાર કેટલો છે? ઉપર કાંઈ ન હોય તો ઝીરો મૂકી દઈએ, તો એક્સ બરાબર કેટલું આવશે? ઝીરો. આપણે બધાની અંદર આવી રીતે તમને ગણીને સાબિત કરીને બતાવશું મિત્રો. એટલે આપણી ઓક્સિડેશન સ્થિતિ કેટલી ગણાશે? નિકલની શૂન્ય ગણાશે. ઓકે, ચલો નેક્સ્ટ. NH2 OHમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક. વિદ્યાર્થી મિત્રો, NH2 OHના બે ભાગ પાડીએ તો NH2 પ્લસ બને અને OH માઇનસ બને. હવે આ એનની આપણે એક્સ ધારી લઈએ, બે વખત હાઇડ્રોજન છે, બંનેની ઓક્સિડેશન આંકનો કુલ સરવાળો પ્લસ વન રહે. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન સામાન્ય રીતે કેવો હોય? પ્લસ વન જ હોય. સમૂહ નંબર એક અને બેના તત્વો સાથે જ માઇનસ વન હોય, બરાબર? તો એક્સ બરાબર વન માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન. તો જવાબ છે મિત્રો ત્રીજો, બરાબર? ચાલો નેક્સ્ટ. નીચેના કયા તત્વોની ઓક્સિડેશન સ્થિતિ દરેક અવસ્થામાં એક જ સરખી હોય? તો જો હાઇડ્રોજન છે એ પ્લસ વન પણ હોઈ શકે અને માઇનસ વન પણ હોઈ શકે. ફ્લોરિન એ સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે. કેવું તત્વ છે? સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ. એટલે એ ઓલવેઝ માઇનસ વન જ આવશે, કોઈ પણ તત્વ કેમ ન હોય. એટલે આપણો જવાબ અહીંયા બેસી ગયો. કાર્બનમાં પણ પ્લસ ચાર માઇનસ ચાર હોઈ શકે છે, ઓક્સિજનમાં પણ માઇનસ બે હોઈ શકે, માઇનસ વન હોઈ શકે, અને ફ્લોરિન સાથે જ્યારે જોડાય ત્યારે ગણતરી કરીએ તો એ પોઝિટિવ પણ મળી શકે. તો માત્ર એક જ ઓક્સિડેશન સ્થિતિ કોની આવી? ફ્લોરિનની. રેડી? ચાલો નેક્સ્ટ. ઓ એફ ટુમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક કેટલો? આપણે તમને હમણાં જ કીધું કે ઓની ઓક્સિડેશન સ્થિતિને ધારીએ એક્સ. હવે ફ્લોરિનનો ઓક્સિડેશન આંક તો મિત્રો ઓલવેઝ માઇનસ વન જ આવે ને. કદાચ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પૂછો હોત તો શું આવતો એ પણ આપણે તમને ગણતા શીખવાડી દઈએ. તો એક્સ બરાબર કેટલો થાય? બે. પણ આ કોનો છે? તો કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે. ઓક્સિડેશન આંક ફ્લોરિનની તો હંમેશા કેવી આવશે? માઇનસ વન જ આવશે. જો ઓક્સિજન હોત તો પ્લસ ટુ આવે. રેડી? ચાલો. સીએચ ફોર, સીએચ થ્રી સીએલ, સીએચ ટુ સીએલ ટુ, સીએચ સીએલ થ્રી, સીસીએલ ફોર, પાંચ સંયોજન છે. જો સીએચ ફોરમાં એક્સ વત્તા ચાર એકા ચાર, તો એક્સ બરાબર માઇનસ ચાર. રેડી? પછી સી એચ થ્રી સી એલ, તો કાર્બનની ધારી એક્સ, ત્રણ હાઇડ્રોજનની પ્લસ વન, એક ક્લોરિનની માઇનસ વન ઇક્વલ ટુ ઝીરો. તો ત્રણ ઓછા એક બરાબર ઝીરો, એક્સ બરાબર માઇનસ બે. એવી જ રીતે સી એચ ટુ સી એલ ટુ, તો હવે તમે ગણી શકો આની એક્સ બે એકા બે, માઇનસ બે બરાબર ઝીરો, તો એક્સ બરાબર ઝીરો. હવે ત્રણ આંકડા મળી ગયા ને, હવે સેટ કરી જુઓ. માઇનસ ચાર માઇનસ બે ને ઝીરો ક્યાં આવે છે? તો તમે જુઓ, માઇનસ ચાર માઇનસ બે ને ઝીરો અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો હજુ એક ગણી કાઢીએ મિત્રો, સી એચ સી એલ થ્રી અથવા સી સી એલ ફોર ગણી કાઢીએ છેલ્લું, સી સી એલ ફોર.
તો આ કાર્બનની ધરી એક્સ, ચારે ક્લોરીનની માઇનસ વન, તો એક્સ બરાબર થશે ચાર. તો મિત્રો આપણો જવાબ થઈ ગયો ત્રણ નંબર. રેડી, છેલ્લો ચાર આવવું જોઈએ ને, છેલ્લો નંબર ચાર આવવું જોઈએ. તો થઈ ગયું. તમે કદાચ છેલ્લો એક ગણ્યો હોત ને તો પણ ખબર પડી જાય. જો પ્લસ બે, માઇનસ બે, માઇનસ ચાર ને પ્લસ ચાર, તો જ્યાં એક જ જવાબ સેટ કરો હોય એ જે આવે ફાઇનલ એ આપણો જવાબ થઈ જાય. તો પ્લસ ચાર આવી ગયો, બરાબર છે. ચાલો નેક્સ્ટ. કયા સંયોજનોમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા ત્રણ છે? ઓર્થો ફોસ્ફોરિક એસિડનું સૂત્ર છે એચ થ્રી પી ઓ થ્રી, બરાબર. ફોસ્ફરસ એસિડનું સૂત્ર છે એચ થ્રી પી ઓ થ્રી. ફોસ્ફોરિક છે મિત્રો, તો આ એચ થ્રી પી ઓ ફોર થશે, બરાબર. પહેલાં આપણે આ બેને જ ગણી જોઈએ, જો જવાબ આવી જતો હોય તો આપણે કંઈ ગણવાની જરૂર પડે નહીં. એચ થ્રી પી ઓ ફોર, તો આ ત્રણ એકા ત્રણ, ફોસ્ફરસની એક એક્સ ધારી લઈએ, આની માઇનસ બે જ હોય તો ત્રણ એકા ત્રણ એક્સ, ચાર દુ માઇનસ આઠ, તો એક્સ બરાબર આવ્યું પાંચ. સેમ વે અહીંયા ગણી જોઈએ એચ થ્રી પી ઓ થ્રી, તો આ ત્રણ એકા ત્રણ, ફોસ્ફરસની એક્સ, ત્રણ દુ માઇનસ છ, તો એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો, તો એક્સ બરાબર ત્રણ. તો એનો મતલબ એમ કે આપણો જવાબ આવી ગયો. તો હવે બાકીના ગણવાની જરૂર નથી, પણ તમે તેમ છતાં નેટ એનસીઆરટીમાં અભ્યાસ કરીને આવશો. પાયરોફોસ્ફોરિક એસિડ કોને કહેવાય તો આપણે એકનું સમજાવી દઈએ, મેટાફોસ્ફોરિક એસિડ અને પાયરોફોસ્ફોરિક એસિડ. તો પાયરોફોસ્ફોરિક એસિડ એટલે પાણી, ફોસ્ફોરિક એસિડના બે અણુ એકબીજા સાથે જોડાઈને પાણીનો એક અણુ આપણે દૂર કરી દઈએ તો એને કહેવામાં આવે પાયરોફોસ્ફોરિક એસિડ. ચલો, હાઇડ્રોજન પેરોક્સાઇડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ માં ઓક્સિજનની ઓક્સિડેશન સ્થિતિ કેટલી હોય? તો આપણે આ ઓક્સિજનની ઓક્સિડેશન સ્થિતિને ધાર્યા બે અને એક્સ ધારી લઈએ, બે એકા હાઇડ્રોજનનો પ્લસ વન, તો બે એક્સ બરાબર માઇનસ બે, તો એક્સ બરાબર માઇનસ વન, તો જવાબ આવશે મિત્રો માઇનસ વન. જો પેરોક્સાઇડ સંયોજનો એક અપવાદરૂપ છે, એ આપણે ડાયરેક્ટ પણ જાણીએ કે પેરોક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનની ઓક્સિડેશન સ્થિતિ હંમેશા માઇનસ વન હોય, સુપર ઓક્સાઇડ હોય તો માઇનસ વન બાય ટુ હોય, અને ઓઝોનાઇડ હોય તો માઇનસ વન બાય થ્રી હોય, એ આપણે જાણીએ છીએ. ચલો, પછીનું સંયોજન છે મિત્રો પ્લેટિનમ સી ટુ એચ ફોર સી એલ થ્રી માઇનસ, એમાં પ્લેટિનમની ઓક્સિડેશન સ્થિતિ જોઈ. આને ધાર્યું એક્સ. સી ટુ એચ ફોરની ઓક્સિડેશન સ્થિતિ કેવી હોય? તો કે આ કાર્બનિક સંયોજન છે ઇથિન, એની ઓક્સિડેશન સ્થિતિ હંમેશા તટસ્થ જ લેવી પડે, એટલે કે ઝીરો લેવાની થશે. તો આની ઓક્સિડેશન સ્થિતિ ઝીરો, આની માઇનસ વન, તો એક્સ માઇનસ ત્રણ બરાબર માઇનસ વન, ત્રણ ઓછા એક બરાબર બે, તો આપણો જવાબ આવ્યો પ્લેટિનમ પ્લસ ટુ. મેજોરિટી પ્લેટિનમના સંયોજનોમાં મિત્રો પ્લેટિનમ કાં તો પ્લસ ટુ હોય કાં તો પ્લસ ચાર હોય, એટલે તમે એ પણ એક નોંધ રાખજો મગજમાં. ચલો, કયું વિધાન સાચું નથી? સાચું નથી એના માટે મિત્રો આપણે વિચારીએ એમોનિયમ સલ્ફેટ. હવે આ જે છે ને સલ્ફ્યુરિક એસિડ છે. ચાલો, પછી ઓ એસ ઓ ફોરમાં ઓસ્મિયમની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ આઠ છે. પછી એચ ટુ એસ ઓ ફાઇવમાં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા પ્લસ આઠ છે. કે ઓ ટુમાં ઓનો ઓક્સિડેશન આંક એ હાફ છે. હવે આની અંદર ઘણા બધા વિધાનોમાં તમે જુઓ તો સલ્ફરની ઓક્સિડેશન સ્થિતિ, સોરી મિત્રો, સલ્ફરની ઓક્સિડેશન સ્થિતિ હંમેશા છ કરતાં કોઈ દિવસ વધે જ નહીં. એટલે આપણને ખબર છે કે આ એચ ટુ એસ ઓ ફાઇવ જે છે એમાં આઠ આપ્યું, એ વિધાન આપણું ખોટું છે. કેમ? જુઓ, સલ્ફર સાથે એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો જે છે એ ઓ સાથે ડાયરેક્ટ જોડાયેલો હોય, પણ ચોથો મિત્રો અહીંયા પેરોક્સાઇડ બોન્ડિંગમાં હોય. આ પેરોક્સાઇડ છે. કયો બંધ છે? પેરોક્સાઇડ બંધ છે. એટલે આ ક્યારેય પણ માઇનસ વન રહેવાનું,
આ માઇનસ ટુ થવાનું, આ માઇનસ વન થવાનું આખું, આ પ્લસ વન થવાનું. તેનો મતલબ એમ કે આ સલ્ફરની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ છ મળે. કેટલી મળે? પ્લસ છ. સેમ વસ્તુ આની અંદર પણ મિત્રો થાય. એમોનિયમ જે છે બાય સલ્ફેટ એસિડ, આપણે એકચ્યુઅલી આને કહી શકીએ માર્સોલ એસિડ, એનો એમોનિયમ ક્ષાર છે. તો એમાં પણ મિત્રો આવું જ જોવા મળશે. વચ્ચે ઓ પેરોક્સાઇડ બોન્ડમાં છે અને આ ઓ સાથે NH4 પ્લસ જોડાયેલો છે. શું જોડાયેલું છે? NH4 પ્લસ જોડાયેલો છે. એટલે માઇનસ ટુ માઇનસ ટુ, આ બે માઇનસ વન છે જે પેરોક્સાઇડ બોન્ડ છે. કેવા બંધ છે? પેરોક્સાઇડ. આ માઇનસ બે માઇનસ બે છે મિત્રો. એટલે જ આ સલ્ફર બંનેની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ છ જ મળે. રેડી? આ આપણે અહીંયા માઇનસ ટુ વિચારીને ચાલવાનું, મેં આખાનું લખી દીધું હતું, એટલે પછી એનએચ ફોર પ્લસ પાછું લખ્યું છે એટલે. તો આ વિધાન આપણું કેવું થશે? ખોટું થશે. ચાલો, નીચેનામાંથી કયું એક તત્વ સંયોજિત અવસ્થામાં સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે? સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જયારે તમને થિયરી ચલાવી ત્યારનું તમને યાદ હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયા તત્વની સંયોજિત અવસ્થામાં ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ છે? તો આપણે જયારે થિયરી ચલાવી ત્યારે યાદ હશે, ઓસ્મિયમ અને આ રુથેનિયમની પ્લસ એટ મેક્સિમમ અવસ્થા છે અને ન્યૂનતમ ઝીરો છે. આ ન્યૂનતમ છે અને આ મહત્તમ છે. તો મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા બંનેની છે, જો એક અને બે માં સૌથી ઊંચી ઓક્સિડેશન સ્થિતિ છે પ્લસ આઠ. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ સોડિયમ એમાલગમમાં. સોડિયમ મર્ક્યુરી એમાલગમ આવું કહેવાય. સોડિયમ મર્ક્યુરી એમાલગમ. એમાલગમની અંદર સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, એ મિશ્રણ છે એક પ્રકારનું, એટલે એની ઓક્સિડેશન સ્થિતિ કેવી ગણાય? શૂન્ય. આપેલી અવસ્થામાંથી શેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અવસ્થા ખોટી આપેલી છે? તમે બધા જાણો છો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે સાત, એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2, 2s2 ને 2p3. કાં તો એ માઇનસ ત્રણ કરે અથવા તો આ બંને ગુમાવીને પ્લસ પાંચ કરે, અને એની વચ્ચેની કોઈ પણ અવસ્થા હોઈ શકે. પણ આપણને એમ કીધું છે કે આમાં કોની ઓક્સિડેશન સ્થિતિ ખોટી છે. ચલો આપણે આ નાઇટ્રોજનની ગણવી પડશે, આ નાઇટ્રોજનની ગણવી પડશે, બધામાં નાઇટ્રોજન ગણીએ. તો અહીં એમોનિયા જે છે એ એમોનિયા એક તટસ્થ લિગેન્ડ છે, બરાબર? એટલે નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ આવે માઇનસ ત્રણ. રેડી? તો આ સાચી છે. આ કેવી છે? સાચી છે. ચલો આમાં એનએચ ટુ પ્લસ થાય. કેવું થાય? એનએચ ટુ પ્લસ થાય, એટલે નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ આ પ્લસ ટુ સામે જાય તો માઇનસ વન વધે. તો આ પણ મિત્રો સાચી જ છે. રેડી? એનએચ ટુ એચ ફાઈવ, એન ટુ એચ ફાઈવ ટ્વાઈસ. આની અંદર મિત્રો એન ટુ એચ ફાઈવ એ પોતે ટ્વાઈસ છે એટલે એ પ્લસ વન બનશે. તો આ બે એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો. તો આના ઉપરથી આપણને એક્સ બરાબર માઇનસ ફાઈવ બાય ટુ મળે, જે અહીંયા ખોટું આપેલું જો, એટલે આપણો જવાબ આવી ગયો આ. રેડી? અને આનું બી ગણી કાઢીએ તો એમજી થ્રી એન ટુમાં એમજી પ્લસ ટુ હોય, એટલે પ્લસ છ વત્તા ટુ એક્સ બરાબર ઝીરો. તો ટુ એક્સ બરાબર માઇનસ છ, તો એક્સ બરાબર માઇનસ ત્રણ, જે સાચું જ છે. એટલે આપણે કહી શકીએ કે ત્રીજો જવાબ આપણો કેવો છે? ખોટો છે. એટલે આપણો આન્સર કયો થયો? ત્રીજો, બરાબર? ચલો મિત્રો નેક્સ્ટ સવાલ લઈએ. હાઇડ્રોજન આઇસોસાયનાઇડ, આને કહેવાય હાઇડ્રોજન સાયનાઇડ. હાઇડ્રોજન સાયનાઇડ જેનું સ્ટ્રક્ચર મિત્રો એચ સી ટ્રિપલ બોન્ડ એન છે, આવું છે. જ્યારે હાઇડ્રોજન આઇસોસાયનાઇડની અંદર હાઇડ્રોજન આઇસોસાયનાઇડ
એની અંદર મિત્રો હાઇડ્રોજન બોન્ડ એન ટ્રિપલ બોન્ડ સી માઇનસ છે અને આ પ્લસ છે. આ હાઇડ્રોજન સાયનાઇડમાં આપણને કાર્બનની ઓક્સિડેશન સ્થિતિ પૂછી. મિત્રો હાઇડ્રોજનનો ઓલવેઝ પ્લસ હોય, કાર્બન કરતાં નાઇટ્રોજન વધુ વિદ્યુત ઋણ તત્વ છે, એટલે સૌથી વિદ્યુત ઋણ તત્વમાં નાઇટ્રોજન કેવું હોય છે તો કે માઇનસ ત્રણ હોય. અને કાર્બનની ઓક્સિડેશન સ્થિતિને આપણે એક્સ ધારી લઈએ તો એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે એક્સ બરાબર ટુ. ચાલો રેડી. તો કહેવાનો મતલબ એમ છે કે કાર્બન કેટલે ઓક્સિડેશન સ્થિતિ ધરાવતું હોય, પ્લસ ટુ. ઓકે ચાલો, એફ ઇ પોઈન્ટ 94 ઓમાં, હવે એફ ઇ પોઈન્ટ 94 ઓમાં એફ ઇની ઓક્સિડેશન સ્થિતિ જોવાની છે. ચલો પોઈન્ટ 94 એની સંખ્યાનો આંકડો છે, એફ ઇની ઓક્સિડેશન સ્થિતિ ધારી લીધી એક્સ, ઓની ઓક્સિડેશન સ્થિતિ ઓલવેઝ હોય માઇનસ ટુ બરાબર ઝીરો. તો પોઈન્ટ 94 એક્સ ઇઝ ઇક્વલ ટુ 2, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 200/94. આ થોડી વિચિત્ર લાગે આપણને, જો 200/94. રેડી ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો, કાર્બન સબોક્સાઇડ. સૂત્ર જો C3O2 માં કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો, તો C3O2 ત્રણ વખત કાર્બનની ઓક્સિડેશન સ્થિતિને આપણે એક્સ ધારી લઈએ, ટુ વખત ઓની ઓક્સિડેશન સ્થિતિ, તો 3x(-2)=0, સો 3x = 4, સો x = 4/3. વિદ્યાર્થી મિત્રો આ જે ઓક્સિડેશન સ્થિતિ જે છે ને એ હંમેશા કેવી રીતે હોય, એવરેજમાં હોય, એટલે આપણે 4/3 અત્યારે ચોઈસ કરીએ પણ મિત્રો આ ઓક્સિડેશન સ્થિતિ આવી રીતની હોય છે. હવે તમે આમ વિચારો છો તો જો આ કાર્બન, આ કાર્બન સેન્ટર કાર્બનની ઓક્સિડેશન સ્થિતિ ઝીરો થાય, આની પ્લસ બે થાય, આની પણ પ્લસ બે થાય, આ બંને -2 -2 હોય રેડી. પણ જયારે એવરેજ કાઢવામાં આવે તો 4/ કેટલી કરવી પડે, 3. ઓકે તો આ થઈ ગયું કાર્બન સબોક્સાઇડ. ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ, સલ્ફરનો ઓક્સિડેશન સ્થિતિ ગણવી છે. હવે આમાં આપણે હંમેશા ભાગ પાડી દેવાના, Na2S2O3, આના બે ભાગ પાડો, 2Na+ બને અને S2O3-2 બને. હવે આ એસની ઓક્સિડેશન સ્થિતિ આપણે ધારી લઈએ એક્સ, 3 3 ઓક્સિજનની -2 = -2, તો 2x - 6 -2, 2x = 4, તો x = +2. ક્યાં છે આયરું? દર વખતે સલ્ફર -2 જ આવે એવું જરૂરી હોતું નથી. ચાલો નેક્સ્ટ, કયા સંયોજનો ક્લોરિન માટે બે ઓક્સિડેશન સ્થિતિ ધરાવે? જો અહીંયા જુઓ તો ક્લોરિન માટે Cl-1 જ છે, અહીંયા Cl એક જ છે, જેની ઓક્સિડેશન સ્થિતિ 3 2 6 માંથી 1 જાય તો +5 જ આવે. અહીં ક્લોરિન 2 હોવા છતાં સ્ટ્રક્ચરલ રીતે એ એક જ ઓક્સિડેશન સ્થિતિ ધરાવે, 7 2 14 જે છે તો એ +7 એક જ ઓક્સિડેશન સ્થિતિ ધરાવે. પણ મિત્રો આની અંદરનું સ્ટ્રક્ચર જોવામાં આવે, CaOCl2 જે છે એ આવી રીતનું હોય, CaOCl.Cl છે. આ ઓક્સિડેશન સ્થિતિ જુદી છે અને આની ઓક્સિડેશન સ્થિતિ પણ જુદી છે. જો હવે આના ભાગ પાડીએ તો Ca+2 બને, OCl-1 ને Cl-1, તો અહીંયા Cl-1 છે પણ અહીં Cl જે છે એની ઓક્સિડેશન સ્થિતિ ગણવા માટે આપણે આની -2 મૂકીએ, આની એક્સ ધારીએ બરાબર -1 મૂકીએ, તો આ +1 મળે. જુઓ શું મળે, +1, એટલે કેટલી ઓક્સિડેશન સ્થિતિ થઈ, આ બે ક્લોરિન જુદી જુદી -1 અને +1 ઓક્સિડેશન સ્થિતિ ધરાવે, એટલે આપણો જવાબ થયો પહેલો. બરાબર ચાલો નેક્સ્ટ 18મો સવાલ. વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ જોયું છે કે MnO4માં Mn ઉપર ફૂદડું છે, Niમાં Ni ઉપર ફૂદડું, પ્લેટિનમ પ્લેટિનમ અને Na2O2માં O ઉપર, તો આપણે એ જોવાનું છે કે આમાં ઓક્સિડેશન આંક કોની સાથે મેચ થાય છે, એટલે
ઓક્સિડેશનાંક સાચા ક્રમમાં લખેલા હોવા જોઈએ. તો કે એમ એન ઓ ફોરની ઓક્સિડેશન સ્થિતિ ગણીએ એમ એનની તો પ્લસ સાત આવે. પછી નિકલ કાર્બન ટેટ્રા કાર્બોનિલની ઓક્સિડેશન સ્થિતિમાં નિકલ ગણીએ તો ઝીરો આવે. પ્લેટિનમ સી એન એચ થ્રી ટ્વાઇસ સી એલ ટુ અને સી એલ ટુમાં ઓક્સિડેશન સ્થિતિ ગણીએ. જુઓ મિત્રો, આ માઇનસ ટુ ટોટલ, આ પ્લસ ટુ, આનો પણ માઇનસ વન ઇન્ટુ ટુ એટલે પ્લસ ટુ, બીજા ઉપર પ્લસ ટુ જાય તો પ્લસ ચાર, તો આની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ ચાર આવે. અને સોડિયમ પેરોક્સાઇડ જે છે એમાં આ ઓની માઇનસ વન આવે. તો હવે તમે નક્કી કરતા જાઓ, પહેલા સાથે ચાર હોય એટલે કે એ સાથે એક બરાબર છે. હવે એકવાળા જવાબ કયા કયા છે? પછી બીજા સાથે ત્રણ હોય બરાબર. હવે તમે બરાબર જોજો, કોઈ ઓપ્શન્સમાં મિસ્ટેક ન થતી હોવી જોઈએ. આપણે ક્રમ કેવો વિચારવાનો છે કે પહેલા સાથે એ સાથે તમારો જવાબ આવવો જોઈએ સાત, એટલે બે નંબર આવવો જોઈએ. બીજું સાથે ઝીરો એટલે કે ત્રણ નંબર આવવો જોઈએ. પછી ત્રીજું પ્લેટિનમ વાળું સંયોજન છે એમાં ચાર, એટલે સી સાથે પાછો એક નંબર આવવો જોઈએ. અને એને ટુ ઓ ટુ ડી સાથે તમારો માઇનસ વન એટલે ચાર નંબર આવવો જોઈએ. ટુ થ્રી વન ફોર, ટુ થ્રી વન ફોર ઇઝ ઇક્વલ ટુ આપણો જવાબ થઈ ગયો ત્રણ નંબર. રેડી? ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. નાઇટ્રોજનની માઇનસ વન બાય થ્રી ઓક્સિડેશન અવસ્થા કયા કિસ્સામાં મળે? આપણે બધામાં વિચારી લઈએ. એનએચ થ્રીમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ માઇનસ ત્રણ મળે, એ તો તમે બધા જાણો. નાઇટ્રિક ઓક્સાઇડમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ ટુ મળે, માઇનસ ટુ સામે જાય એટલે પ્લસ ટુ થશે. હાઇડ્રેઝોઇક એસિડમાં એન થ્રી એચ છે મિત્રો, તો આની ઓક્સિડેશન સ્થિતિ ગણતરી કરીએ તો આ પ્લસ વન, તો એક્સ બરાબર માઇનસ વન બાય થ્રી મળે. શું મળે? માઇનસ વન બાય થ્રી મળે. આ આવી ગયો આપણો જવાબ. ઓકે, નાઇટ્રસ ઓક્સાઇડ પણ ગણી કાઢીએ તો આમાં ટુ એક્સ વિચારીએ, માઇનસ ટુ બરાબર ઝીરો, તો ટુ એક્સ બરાબર ટુ, તો એક્સ બરાબર વન જવાબ આવશે. આ કયું છે? એન ટુ ઓમાં. ઓકે ચાલો નેક્સ્ટ વિચારીએ મિત્રો. એફ ઈ થ્રી ઓ ફોરમાં એફ ઈ નો ઓક્સિડેશન આંક કયો હોઈ શકે? એફ ઈ થ્રી ઓ ફોર, આનું નામે કદાચ તમે યાદ હોય તો ફેરસોફેરિક ઓક્સાઇડ કહેવાય. ફેરસોફેરિક ઓક્સાઇડ. આમાં મિત્રો બે સૂત્રો છે, એક એફ ઈ ઓ છે અને એક એફ ઈ ટુ ઓ થ્રી છે. કેટલા છે? બે સૂત્રો છે, એક એફ ઈ ઓ છે અને બીજું એફ ઈ ટુ ઓ થ્રી છે. તો એફ ઈ ની ઓક્સિડેશન સ્થિતિ જો તમે ગણતા હોય તો કેટલું આવશે? પ્લસ ટુ આવશે. અને આની અંદર જો ઓક્સિડેશન સ્થિતિ તમે એફ ઈ ની ગણો તો એ કેટલી મળે? પ્લસ થ્રી મળે. કેટલી મળે? પ્લસ થ્રી. તો ટુ અને થ્રી એ આપણો શું થાય? જવાબ થાય. ઓકે ચાલો, આ સાથે જ આજના એમસીક્યુને આપણે અહીંયા સમાપ્ત કરીએ. નમસ્કાર, જય સ્વામિનારાયણ. ફરીથી પાછા મળીએ, ત્યાં સુધી આનંદમાં રહો, ખુશ રહો.